આપણી સાથે અત્યારે ભૂપત ભાયાણી જોડાયા છે, કારણ કે ચૂંટણીની અંદર જીત એમને મળી, 66,000 વોટ મળ્યા. જનતાએ આમ આદમી પાર્ટીને ત્યાંથી મેન્ડેટ આપ્યું, પણ આજે સમાચાર આવ્યા કે ભૂપત ભાયાણી જે છે એ હવે બીજેપીને સમર્થન કરી શકે છે અથવા બીજેપીમાં જોડાઈ શકે છે. આપણી સાથે ભૂપત ભાયાણી છે, તેમની પાસેથી જાણીએ કે આખો મામલો શું છે અને કેમ તેમને બીજેપીમાં જોડાવવું છે. ભૂપતભાઈ, કેમ આપને લાગે છે કે આપે બીજેપીમાં જોડાવવું છે? હું મૂળ ભાજપાનો જ કાર્યકર્તા છું. મેં ભાજપામાં 22 વર્ષ પૂરા ઉત્સાહથી પૂરી લગનથી કામ કરેલું છે. આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ જે પ્રચંડ જનાદેશ ભાજપાને આપ્યો છે એ જનાદેશનું હું ખૂબ જ હૃદયપૂર્વક સન્માન કરું છું. તો સમગ્ર રાજ્યની જનતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવડો પ્રચંડ જનાદેશ આપતી હોય ભાજપાને, તો હું પણ એમાં ક્યાંય પાછળ ન રહું અને મારા વિસ્તારનું, મારા વિસ્તારની જનતાનું, મારા વિસ્તારના ખેડૂતોનું, મારા વિસ્તારના તમામ વર્ગના લોકોનું, વેપારીઓ હોય, નાના મોટા ઉદ્યોગકારો હોય, એમનું હું કેવી રીતે ભલું કરી શકું એ મારે એક ચૂંટાયેલા લોકપ્રતિનિધિ તરીકે મારે વિચારવું જોઈએ અને એ મારો હક છે. તો એ બાબતે હું અત્યારે વિચારમાં છું કે મારે શું કરવું. મારા વિસ્તારમાં સિંચાઈનો ખૂબ જ મોટો પ્રશ્ન છે ખેડૂતો માટેનો. ખેડૂતો માટે વીજળીનો પણ ખૂબ જ વિકટ પ્રશ્ન છે. વીજળીનો પ્રશ્ન એવો છે કે ખેડૂતોને ખેતીવાડીએ ઘડીક વાર આરામ કરવો હોય તો એને પંખો હાંકવો હોય તો એ પંખો હાંકવા માટે પણ એમને દંડવામાં આવે છે. એ ન દંડવામાં આવે, મારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે, મારા વેપારી મિત્રોને અને નાના મોટા ઉદ્યોગકારોને કોઈ કાયદાકીય અડચણ ન રહે, કોઈ મુશ્કેલી ન રહે, એમની હું ઢાલ બની શકું અને સૌને ઉપયોગી થઈ શકું અને મારી જનતાનું ભલું કરી શકું એવું હું વિચારતો હોઉં તો એ મારો હક છે. અને ખાસ કરીને ગુજરાતની જનતાએ જે પ્રચંડ જનાદેશ ભાજપાને આપ્યો છે એ જનાદેશનું સન્માન કરું છું. તો મારે મારા વિસ્તારનું ભલું કરવું હોય તો મારે એકવાર વિચારવું જોઈએ. આવા વિચારથી મેં મારી વાત, મારા મનની વાત, મારા દિલની વાત જનતાની સામે મૂકી છે, સરકારની સામે પણ મૂકી છે. તો સરકાર તરફથી મને એવો પોઝિટિવ અભિગમ, હકારાત્મક વલણ મળ્યું છે સંકેત. તો મારે વિચારવું જોઈએ, મારે મારી જનતાને મળવું જોઈએ એવું હું માનું છું, જેથી કરીને મેં આજે પત્રકાર પરિષદનું આયોજન કરેલ હતું. પણ ભૂપતભાઈ, કેમ એવું લાગ્યું, કારણ કે જનાદેશ તો આમ આદમી પાર્ટી માટે આપ્યો હતો જનતાએ, તમને મેન્ડેટ એનું હતું, તમે હવે હજી 48 કલાક પણ પૂરા નથી થયા અને તમે આજે બીજેપીમાં જવાની વાત કરી રહ્યા છો? હું બીજેપીમાં જવાની વાત નથી કરતો, જનાદેશનું સન્માન કરવાની વાત કરું છું. હજી હું બીજેપીમાં વયો નથી ગયો, હજી હું મારી જનતાની વચ્ચે જઈશ, ચર્ચા કરીશ, વિચાર વિમર્શ કરીશ અને સૌને જે વ્યાજબી યોગ્ય લાગશે એ રીતના સૂચનો બધા કરશે અને એ સૌ સાથે મળી અને આગળ વધશું એવું હું જાહેર કરું છું. હજી હું ભાજપમાં જવાની ઈચ્છા વ્યક્ત કરું છું અથવા વયો જવાનો છું એવું કંઈ છે નહીં હજી. જનતાની વચ્ચે તમે જઈને પૂછશો કે હું ભાજપમાં જઉં કે ના જઉં? આપણા પ્રશ્નો છે, ખેડૂતોના, કિસાનોના પ્રશ્નો છે, વેપારી મિત્રોના પ્રશ્નો છે, નાના મોટા ઉદ્યોગકારોના પ્રશ્ન છે, આખા વિસ્તારના વિકાસનો પ્રશ્ન છે, પ્રાણ પ્રશ્ન કહી શકાય એવા ઘણા બધા પ્રશ્નો અહીંયા મૂંઝવે છે, બધા આગેવાનોને મૂંઝવે છે. તો આજે મારા માધ્યમથી આ બધું જો થઈ શકતું હોય તો મારા માટે પણ ગૌરવની વાત છે કે હું આ બધું કરી શકીશ અને સરકાર એના માટે હકારાત્મક હોય તો એ મારો હક છે કે મારે બધું વિચારવું જોઈએ. તમને એવું કેમ લાગે છે કે તમે બીજેપીમાં કે સરકારમાં હશો કે બીજેપી સાથે હશો તો જ તમારા પ્રશ્નો સોલ્વ થશે? તમે ધારાસભ્ય છો, ધારાસભ્યની પોતાની ગ્રાન્ટ મળતી હોય છે, ધારાસભ્યને પોતાને એક બેનિફિટ્સ મળતા હોય છે જે જનતા માટે વાપરી શકે છે, એ તમે વાપરો. ગ્રાન્ટ મળતી હોય વિકાસના કામ પૂરતી વાત થઈ, પણ હું જે કરવાનો છું એ સરકારમાંથી નિર્ણયો કરાવવાની વાત છે. ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન, અમારો જે એરિયા છે એ ભૌગોલિક સ્થિતિ એવી છે કે નદીઓના જન્મસ્થાન ત્યાં છે, ઓજત નદી અને ઉબેણ નદી, એમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તો જ અમારા કિસાનોને, અમારા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. એમાં ધારાસભ્યની ગ્રાન્ટનું કાંઈ ન આવે, એ તો નિર્ણય કરવો પડે સરકારશ્રીએ. એ આપણે કરાવવો હોય તો એ બધું આપણે જોવું જોઈએ, વિચારવું જોઈએ. અને મારી જનતાનું મારે ભલું કરવું હોય, મારા ખેડૂતોનું મારે ભલું કરવું હોય તો મારે વિચારવું જોઈએ, એ મારો પણ હક છે એવું હું માનું છું. ના પણ એટલે, કારણ કે હજી મેન્ડેટ મળે, જનતાએ તમને મેન્ડેટ આપે, વોટ આપે, 48 કલાકથી વધારે સમય નથી થયો,
અને તમે આજે જ એવું કહી રહ્યા છો કે મને મારા પ્રશ્નોને સોલ્વ કરવા હોય તો મારે સરકાર પાસે જવું. સરકાર પાસે જાઓ તો ખરા, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છો, એકવાર જાઓ તો ખરા કે સરકાર તમને શું જવાબ આપે છે, પછી ડિસિઝન લો. હજી તો સરકારની શપથવિધિ પણ નથી થઈ. હું જવાનો છું ને, સરકાર પાસે જ જવાનો છું. મારા વિસ્તારના પ્રશ્નો મેં અહીંયા રજૂ પણ કરી દીધા છે, મને હકારાત્મક જવાબ પણ મળ્યો છે. એટલા માટે તો હું વિચારું છું કે મારે પણ વિચારવું જોઈએ, ગુજરાતની જનતા જે માગે છે તો એમાં મારો વિસ્તાર કેમ પાછળ રહ્યો, હું કેમ પાછળ રહું, એ વિચારવું એ તો મારો પણ હક છે ને. તો એટલા માટે મેં વિચાર્યું છે. એટલે તમે જનતાને પૂછશો, તમારા ત્યાંના વોટર્સને પૂછશો? જી હા, પૂછવાનો છું, જનતાની વચ્ચે જવાનો છું અને એમની સાથે વિચાર વિમર્શ કરી અને પછી નિર્ણય, સંયુક્ત નિર્ણય અમે કરવાના છીએ. અચ્છા, જનતા કહેશે કે તમે બીજેપીમાં જતા રહો તો તમે બીજેપીમાં જતા રહેશો, જનતા કહેશે કે ના તમે આમ આદમી પાર્ટીમાં જ રહો કારણ કે અમે વોટ તમને આમ આદમી પાર્ટી માટે આપ્યો? હા, તો જનતાનો જે હશે નિર્ણય એ હું માનવાનો છું, બિલકુલ માનવાનો છું. કારણ કે વિસાવદર સીટ એવી છે કે હર્ષદ રીબડિયા પાર્ટી બદલી પણ હારી ગયા, તમારી જ સામે ઇલેક્શન લડ્યા હતા, એટલે ત્યાં આગળ જે બીજેપીની એન્ટી ઇન્કમ્બન્સી છે એ તમને ખ્યાલ છે ને? મને ખ્યાલ છે, પણ મારી સીટમાં વ્યક્તિગત વ્યક્તિ જોઈને પણ લોકો મતદાન કરતા હોય છે. હર્ષદભાઈએ જે નિર્ણય લીધો એ છેલ્લા દિવસોમાં લીધો છે અને મારી હજી શરૂઆત છે, મારે ઘણું બધું કરવાનું છે જનતા માટે, તો મારે વિચારવું જોઈએ એવું મને લાગે છે. તમારી અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત થઈ આ બાબતે કોઈ? કારણ કે હજી તો 48 કલાક નથી થયા, લોકો હજી જીતના સંઘ વરઘોડા કાઢી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે શપથ ગ્રહણ માટે આવવાના છે, નવી સરકારની શપથ ગ્રહણ વિધિ પણ હજી નથી થઈ. હા હા, બિલકુલ, શપથ ગ્રહણ વિધિ આવતીકાલે છે એ મને જાણકારી છે, પણ મારે મારા વિસ્તારની જનતા માટે મારે વિચારવું જોઈએ, એ મારી પણ એક લોકપ્રતિનિધિ તરીકેની ફરજ છે, તો હું સારી વાત વિચારતો હોઉં તો એ મારો પણ હક છે, મેં આપને કીધું. અચ્છા, સરકારને બહારથી સમર્થન આપશો? હા, કદાચ એવું પણ બની શકે, મારી જનતા મને કહે તો હું બહારથી પણ સમર્થન આપીશ. જોકે એમને સમર્થનની કાંઈ જરૂર નથી, એમની પાસે તો આઝાદી પછીનું રેકોર્ડ બ્રેક સમર્થન છે જ જનતાનું, એમને મારા સમર્થનથી કશો ફરક પડવાનો નથી. એ આખા વિસ્તારની જનતા જાણે છે, સમગ્ર ગુજરાતની જનતા જાણે છે અને આપ પણ જાણો છો, મારા સમર્થનથી સરકારમાં કાંઈ ફરક પડવાનો નથી, નથી ને નથી, પણ મારા વિસ્તારમાં ઘણો ફરક પડવાનો છે. પણ એનું કારણ તમને કહું, કારણ કે જો તમે ધારાસભ્ય બનો અને ધારાસભ્ય બન્યા પછી તમે પાર્ટી બદલો તો તમારે રાજીનામું આપવું પડે અને પછી ત્યાં બાયપોલ થાય અને પછી ત્યાં આગળ તમે ચૂંટાવ છો કે નહીં એ નક્કી થાય. આ વસ્તુથી તમે વાકેફ છો કે નથી? બિલકુલ વાકેફ છું, બિલકુલ તમામ નીતિ નિયમોની મને જાણકારી છે, પણ મેં હજી કોઈ પાર્ટી છોડી દીધી એવું છે નહીં. આવનારા દિવસોમાં મારી જનતા જે નિર્ણય લેશે એ હું માન્ય રાખવાનો છું અને એ જ પ્રમાણે હું હાલવાનો છું. હજી મારો નિર્ણય કોઈ સ્પષ્ટ નિર્ણય નથી, પણ મને જે વ્યાજબી લાગ્યું મારા મનમાં મારા દિલમાં જે હતું એ મેં સરકારની સામે મૂક્યું છે અને જનતાની સામે પણ મૂકીશ. સર્વાનુમતે બધા એવો નિર્ણય કરશે કે આપણે બીજેપી જોઈન્ટ નથી કરવું તો નહીં કરીએ. આ સ્પષ્ટ વાત છે. તમને એવું નથી લાગતું કે જનતા સાથે ક્યાંક દગો થયો હોય? ના ના ના, બિલકુલ નથી લાગતું. દગો આપણે કરવાનો જ નથી. દગો કરીએ તો એવું લાગે ને, 5 વર્ષ ભોગવી લઈએ સત્તા અને પછી દગો કરીએ તોય દગો કર્યો કહેવાય. હજી તો મેં એક દિવસ પણ સત્તા ભોગવી નથી તો દગાની ક્યાં વાત આવી? હું દગો કરવા બિલકુલ માગતો નથી, જનતાને પૂછ્યા વગર કોઈ નિર્ણય પણ કરવા માગતો નથી. જનાદેશનું હું પણ સન્માન કરું છું, પણ સમગ્ર રાજ્યના જનાદેશનું પણ સન્માન કરવું જરૂરી છે. એટલે બીજેપીમાં જોડાવા માટે વિચારી રહ્યા છો ખરા? જનતા મને સ્પષ્ટ નિર્ણય કરીને આપશે એ પ્રમાણે હું કરીશ. અત્યારે એવો કોઈ મેં નિર્ણય કરેલો નથી, બિલકુલ નહીં. અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ આ બાબતે કે ગોપાલ ઇટાલિયા કે કોઈ બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાત થઈ તમને? બિલકુલ વાત નથી, દરેક નેતાઓ સાથે વાત થઈ હતી મારે. એમણે મને શુભકામના આપી છે, જીતનો સંદેશ એક એવો આપ્યો છે કે તમે ચૂંટાઈ ગયા, બહુ સારી વાત છે, હવે બધા મળીને આપણે આગળ વધીએ, કામ કરીએ, એવો મને શુભકામના બધાએ આપેલી છે. એમાં પણ મારે કોઈ સાથે મતભેદો છે જ નહીં, બિલકુલ બધા સાથે મારે સારા સંબંધો છે. આમ આદમી પાર્ટીના બીજા નેતા છે તમારી સાથે જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા બોટાદમાં, તમારા નજીકમાં જ છે, બોટાદ તમારી નજીક આવે, ગારિયાધાર તમારી નજીક આવે, એ લોકો સાથે આપ સંપર્કમાં છો? ના, બિલકુલ એમની સાથે હું સંપર્કમાં નથી અને એવી કોઈ જાણકારી પણ મારી પાસે નથી, તો એ વાતમાં હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું કેમકે મારી પાસે કોઈ એવી જાણકારી છે જ નહીં, બિલકુલ નથી. અચ્છા, અને ભાજપમાં જોડાવાનો નિર્ણય લેશો તો ક્યાં સુધીમાં લઈ લેશો? હું જનતાની વચ્ચે જાઉં, જનતા જે
મને નિર્ણય કરી આપશે એ નિર્ણય કરશું ત્યારે આપને જાણકારી મળી જશે. પણ કેમ એવું લાગે છે કે તમારું કામ સરકારમાં નહીં થાય? તમે આમ આદમી પાર્ટીના છો એટલે તમારું કામ સરકારમાં નહીં થાય? ના, એવું નથી. આમ આદમી પાર્ટીનો છું એટલે નહીં થાય. પણ જનાદેશનું સન્માન કરવું અને આપણા વિસ્તારનું ભલું કરવું હોય તો આપ સમજી શકો છો અને જનતા પણ સમજે છે બધું, સમગ્ર ગુજરાતની જનતા. તો બધું પોઝિટિવ દિશામાં હોય તો ઘણા બધા ફરક પડતા હોય છે જે આપ સમજી શકો છો. તો એ હિસાબે મારે એવું વિચારવું પડ્યું છે. ચલો, ગુજરાત તક સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભૂપતભાઈ ભાયણે, જેમનું કહેવું છે કે જનતાને એકવાર જઈને પૂછશે અને જનતા જે જનાદેશ આપશે એને ફરીથી એ કઈ બીજેપીમાં જોડાવું કે નહીં જોડાવું એના માટેનું નિર્ણય કરશે. કેમેરામેન અનિલ જયસ્વાલ સાથે ગોપી ગાંગર, ગુજરાત તક, ગાંધીનગર.